મિત્રો, આજે ભુજ અને રાજકોટ સિટીની ફર્સ્ટ ક્લાસ આજે સેમિફાઇનલ છે, બીજી સેમિફાઇનલ છે. કાલે પ્રથમ, યસ, મારા સાથે નવીનભાઈ આવી ગયા છે, સારી બોલિંગ કરશે, થોડુંક એમને પણ આપણે એન્જોય કરીશું. તો કાલે સુરેન્દ્રનગર અને ભાવનગર વચ્ચે સારી એવી મેચ સેમિફાઇનલ થઈ હતી, એમાં સુરેન્દ્રનગર જીત્યા હતા. અને આજે ભુજ અને રાજકોટ સિટી, ખૂબ મજા આવશે એમાં પણ આપણને, આપણે એનો એન્જોય કરીશું. હું તમારો સાથે જોડાયેલો રહીશ, વનરાજ, અને સાથે ટીમના પણ નાના મોટા વ્યૂ છે એ પણ આપણે લઈશું. થોડી ઝાકળ છે અને સારું વાતાવરણ છે, કોઈ જાતની વરસાદની કે હવાની શક્યતા ઓછી છે. કદાચ બપોર પછી કદાચ પવન આવી શકે એવી ગણતરી લાગે છે. ડોન્ટ માઇન્ડ, આપણે રમીશું અને સારા માહોલ સાથે મનોરંજન મળતું રહેશે. તો હું આગળ પછી થોડોક તમને મળતો રહીશ.
Balik, balik! Oh, mat pun ada ni 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 tu, baik. Wah, jenuh. <jenuh. laughs>
રાજકોટ સિટીના 21 રન થયા છે અને 4 વિકેટ એમની પડી ગઈ છે. થોડી કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે તમારા સાથે લેટ જોડાયો છું નવા એંગલ સાથે. ભાવિન રમી રહ્યા છે અને દેવવ્યાસ પચીસ રન રાજકોટ, 4 વિકેટ, 7મી ઓવર ચાલુ. સરસ મજાનો એક રન લઈ લીધો આ ઓવરમાં, એક ચોક્કો અને એક રન મળ્યો છે, 5 રન ટોટલ. હજી ઓવર ચાલુ જ છે. આજનું વાતાવરણ ખૂબ જ સારું, ઠંડક છે. આજે સવારમાં ડ્યુ થોડી વધારે હતી એટલે થોડીક 10 મિનિટ ક્રિકેટ લેટ ચાલુ કરી છે આપણે. ખૂબ સરસ ફિલ્ડિંગ, ચુસ્ત બોલિંગ સાથે ભુજ સર્કલ આજે એમણે 4 સફળતા મળી ગઈ છે. કુણાલ દ્વારા સારી ફિલ્ડિંગ, ડાયરેક્ટ થ્રો, પરંતુ બેટ્સમેનનું નસીબ સારું આજે બચ્યા. ઓવર પૂરી, 8મી ઓવર ચાલુ થશે, 7 પૂરી થઈ ગઈ છે. 27 રન, 4 વિકેટ ઉપર. રાજકોટ બહુ સંભાળીને રમી રહ્યા છે. આગળની મેચમાં પણ દેવવ્યાસે સારો સ્કોર કર્યો હતો પોતાની ટીમ માટે.
આજે એમણે 17 બોલમાં 17 રન, 6ની એવરેજથી 100ના સ્ટ્રાઇક રેટથી ભાવિન 2 રન ઉપર 7 બોલ. નવીનભાઈની બોલિંગ. નવીનભાઈને 2 વિકેટ મળી છે. ચુસ્ત બોલિંગ અને બહુ સંભાળીને રમી રહ્યા છે રાજકોટ ટીમ. પવન ધીરે ધીરે વધી રહ્યો એવું લાગે છે. સવારના ભાગમાં એટલું ન હતું. પીજીવીસીએલની 16મી ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ જેને હોસ્ટ અંજાર સર્કલ કરી રહ્યું છે. આજે તમે ઉદયનગર ઇફકો સારી બેટિંગ ત્રણ રન આવ્યા છેલ્લા બોલમાં. છત્રીસ રન થઈ ગયા 4 વિકેટના નુકસાન ઉપર. 8 ઓવર પૂરી, 9મી ચાલુ. આજે મિત્રો આ સેમિફાઇનલ મેચ છે. જે મેચ જીતે છે આગળ ફાઇનલમાં જશે, અને જે મેચ હારશે એ થર્ડ પોઝિશન માટે બપોરે રમશે ભાવનગર સાથે. ઓલરેડી સુરેન્દ્રનગર ફાઇનલમાં આવી ચૂક્યું છે. કાલની મેચના રિઝલ્ટ ઉપરથી સારી ફાઇટ હતી એ લોકોની.
દવે ભાઈની બોલિંગ ચાલુ છે. 41 રન થઈ ગયા છે 4 વિકેટ ઉપર. રાજકોટ સિટી દેવ વ્યાસ 24 રન 25 બોલ ઉપર. ભાવિન 5 42 રન 4 વિકેટ. 9મી ઓવરનો છેલ્લો બોલ. અવર પૂરી. આજે બપોર પછી પણ થર્ડ પોઝિશનની જે મેચ છે એ પણ જોવા મળશે. કાઉન્ટ નહીં થાય પરંતુ ત્રીજા પોઝિશન માટેની બે ટીમો નક્કી થઈ જશે. આજે થર્ડ પોઝિશન માટે એક ટીમ તો નક્કી છે અને આજે જે રમી રહ્યા છે ભુજ અને રાજકોટ એમાંથી સિલેક્ટ થશે. આજે આજે જે હારી જશે એ થર્ડ પોઝિશનમાં જશે રમવામાં.
46 રન થઈ ગયા છે 4 વિકેટ ઉપર. ફોર રન દેવ વ્યાસ. લાસ્ટ બોલ આ ઓવરમાં 7 રન મળ્યા છે ટીમના, પણ 50 રન પૂરા થયા. રાજકોટ સિટી લઈ દો મૂકેડા. પાંચ ની એવરેજથી રમી રહ્યા છે રાજકોટ. દેવના 30 રન. નજર જમાવી ગઈ થઈ ગઈ છે. અગિયારમી ઓવર ચાલુ. એન્ડી પાણી છે કે લીંબુ પાણી? પાણી લીંબુ ના ના લીંબુ પાણી નથી, પાણી 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 જશે. લીંબુ હોય તો Thank you.
ક્રિક હીરોમાં લાઈવ કોમેન્ટ્રી બોલી રહ્યા છે પરમાર સર, લક્ષ્મણભાઈ, સંજયભાઈ. નરેશભાઈએ સુંદર મજાનો કેચ પકડ્યો. દેવ વ્યાસ આઉટ થયા છે, જે અગલી મેચમાં પણ સારું રમ્યા. આજે પણ 30-31 રન કરીને જઈ રહ્યા છે. ઘણો બધો ઊંચો શોટ હતો, કવર કરી લીધું. 55 રન ઉપર 5 વિકેટ આરએસને મળી છે. રાજકોટની આ એક મહત્વની કહેવાય વિકેટ છે, આ જે હમણાં પડી ગઈ. સંભાળીને રમવાવાળા વ્યક્તિ હવે આઉટ થયા. રીતેશભાઈ આવ્યા છે રમવા. રીતેશ અને ભાવિન સરસ મજાની બોલિંગ ભુજ દ્વારા, અને ફિલ્ડિંગનું પણ સારો પ્રદર્શન. રાજકોટ સંભાળીને રમી રહ્યું હતું, 5 એવરેજથી રમી રહ્યા હતા. ઓવર પૂરી,
55 રન 5 વિકેટ. નવીન કે દવાખાન આવરું રહી દો.
ड्रिंक ब्रेक 66 ऊपर 5 विकेट राजकोट सिटी सर्कल रितेश 9 भावीन 11 एवरेज 4.40 नी अने अंदाजित स्कोर 110 थवानी शक्यता जो आज एवरेज थी रमवा जाए छे तो थोड़ी वार पछी સિત્તેર રન 5 વિકેટ ઉપર ભાવિન ચૌહાણ અને રિતેશ રમી રહ્યા છે. પટણીભાઈ બોલિંગ કરી રહ્યા છે. રમજુ પટણી સ્પિન બોલિંગ સાથે છે. અવરપુરી કરંટ રન રેટ 4.38 પટણીની ઓવરમાં 4 રન મળ્યા. તેમની આ ત્રીજી ઓવર હતી. 10 રન આપ્યા છે. 1 વિકેટ લીધી છે. ભાવિન 15 ઉપર, રિતેશ 9 ઉપર. 70 રન રાજકોટ સિટીના. પાંચ વિકેટ પડી ગઈ છે. છેલ્લી વિકેટ હતી દેવ વ્યાસ. તમે મારા સાથે નિહાળી રહ્યા છો. હું છું વનરાજ દેવરિયા. PGBCL અંજાર સર્કલને આયોજન કરવાનો આવ્યો એક મોકો. રીતે છે ચોકો માર્યો. જેઠીભાઈની બોલિંગ ત્રીજી ઓવર 11 રન આપ્યા છે એમણે પણ. પ્રોજેક્ટ સ્કોર મુજબ 112 થઈ શકવાની શક્યતા છે.
જેઠી ભાઈને એકે વિકેટ નથી મળી. હેમલ જેઠી ભુજ દ્વારા 5 વિકેટ મળી છે. દેવ વ્યાસ 31, ભાવિન ચૌહાણ 18 રન ઉપર, રિતેશ 15, 79 રન. વ્યૂ ક્લિયર આવે એના માટે થોડી મહેનત કરતો હોઉં છું. મને કોમેન્ટે આવી રહ્યા છે, સરસ મજાના અભિનંદન આપી રહ્યા છે. પ્રથમ વખત અંજાર સર્કલ દ્વારા લાઈવ ક્રિક હીરો તમે જોઈ શકો છો, યુટ્યુબમાં જોઈ શકો છો. ઇફકો ઉદયનગર ગાંધીધામ કચ્છ રમજુ પટની સિનિયર બોલર વર્ષોથી રમી રહ્યા છે. આજે સમય મળશે જરૂર પટનીભાઈનું પણ આપજે ઇન્ટરવ્યૂ લઈશું. પટનીભાઈએ મને કીધેલું પણ છે. રાજકોટ રૂલરની રન રેટ વધી રહી છે, 81 રન થયા છે, 4.63 પ્રોજેક્ટ સ્કોર પણ આગળ વધી રહ્યો છે, 116 25 ઓવરમાં થઈ જવાની શક્યતા. રાજકોટ પોતાની આગળની મેચે બહુ સુંદર મજાથી જીત્યું હતું. પહેલી વિકેટ 14, પછી 17, પછી 20, 21, 5 વિકેટ એમના રાજકોટના પડી ગયા છે. 18 ઓવર પૂરી, 84 રન.
એનડીઆરએફ રાજકોટ ટોસ જીતીને પહેલી બેટિંગ કરી એમણે ચાલુ. પનસીબ 30 રનની ભાવિન અને રિતેશ દ્વારા.
सात विकेट पड़ी गई 103 रन
नीचे कवर कर, कवर कर। लगा दिया
120 રન 7 વિકેટ ઉપર. મેહુલ કંડોલિયા પ્રોજેક્ટ સ્કોર 131 ઉપર જઈ રહ્યો છે. Thank you.
કર ધરો ઓકે ભુજને જીતવા માટે 135 રન. બોય પાંચ પોઈન્ટ 36 એવરેજથી ભુજને રમવું પડશે આ મેચ જીતવા માટે. હું પછી તમને ફરી મળું છું એક નાનકડા બ્રેક પછી. વનરાજ દેવરિયા બીજી કુનાલ રમવા માટે આવ્યા છે. રમજુ પટની આઉટ થયા છે. પહેલી જવર ભુજ સર્કલ બેટિંગમાં છે. અજય અને કૃણાલ પીસીઆર ની બોલિંગ સારી. એક શરૂઆત રાજકોટને પ્રથમ વિકેટ સાથે પહેલી જ ઓવરમાં. ભુજની પહેલી જ ઓવરમાં 2 વિકેટ. રાજકોટની સુંદર શરૂઆત. 2 રન ઉપર 2 વિકેટ. લાસ્ટ બોલ બાકી. હજી બે બોલ બાકી. લાસ્ટ
Thank you.
ઉપર આવી જાવ, મસ્ત આવી જાય. હાલો ભાઈ, તો કોઈનો ફોન ઉપર તમે ઉપર કેપ્ટન બે શબ્દ કહે. હા, એટલા માટે ઉપર રાખ્યા છે એમને. કેપ્ટન આજની જીત નું કઈક. મિત્રો, આજે ભુજ અને રાજકોટ સિટીની જે મેચ હતી, સેમિફાઇનલ મળી હતી, એમાંથી આજે રાજકોટ સિટી વિનિંગ થયું છે અને એ જે ફાઇનલમાં આવી ગયા છે સુરેન્દ્રનગર સામે. અને ખૂબ ખૂબ અભિનંદન અમિતજી તમને. અને આજની જીતનું, મિત્રો આજે જે જીત્યા છે એના એના ઉપર હું અમિત શુક્લાને કહીશ કે મને થોડુંક એના વિશેમાં જણાવે. સ્ટાર્ટિંગમાં તો અમારા રન થોડા ઓછા થયા, અમારી ગણતરી 60-65 રનની હતી કરવાની. પણ અમારી પહેલી વિકેટ એ લોકોએ બહુ સારી બોલિંગ કરી સ્ટાર્ટિંગમાં, અને અમારી પહેલી 5 વિકેટ જે છે એ પટાવ પડી ગઈ. પછી ખાસ હું આપણે આભારી જુઓ રીતેશ પાટી, પછી જે આપણે ભાવિનભાઈ એમ જેને મેચ જાળવી અને અહીંયાથી ટેમ્પરામેન્ટથી રમીને મેચને એ લોકો આગળ લઈ ગયા. અને પછી વિશેષ બોલિંગમાં અમારા બીસી રોઝ છે, અમારી આધાર સ્તંભ છે, બહુ સારી બોલિંગ કરી બીસી રોઝે. એના પછી ધડુકભાઈ અને ઓવરઓલ દેવના ખાસ ચાર કેચ ફરી એકવાર ભેગા થઈશું અને ફાઇનલ માટે તમારી આખી ટીમ ને હાર્દિક શુભેચ્છા. થેન્ક યુ. અરે થેન્ક યુ ડાકાભાઈ. હા હો યાર, અમારે સારું બધી એફર્ટ સારી. લાલભાઈ સારી મેચ માટે આપણે એપ્રિશિએટ કરશું એકબીજાની. મેચ
મેચની જે આપણે સમરી તરફ જઈએ આપણે એમ તો રાજકોટ સિટીએ 134 રન કર્યા હતા આપણે, એમાં દેવ વ્યાસ 31 રન, પછી ભાવિન ચૌહાણ 32 રન, નવીન ભર્યા 21 કર્યા છે, પછી મેહુલ કંડોલિયા 2 વિકેટ, ફ્રેન્ડ્સ આજે જે આપણી જે ક્લોઝિંગ આજે મેન ઓફ ધ મેચ ને મેચની સમરીની જે આપણી આ સેરેમની જે સેમી ફાઇનલની છે એમાં આપણા સાથે હાજર છે અમારા ડેપ્યુટી એન્જિનિયર પરમાર સાહેબ, જે આપણા સ્પોન્સર પણ છે ને એ લોકોના પણ અહીંયા જે બ્રાન્ચ મેનેજર તરીકે આપણા રામી સાહેબ પણ આપણા સાથે આવે છે, અલગના આખા જે રિજનલ એરિયાના અમદાવાદથી જ સવારે નીરજ સર પણ આવેલા છે, એના સાથે આપણા ક્રિકેટ જે એસોસિએશન છે એમના વતી આપણા રાજુભાઈ આપણા સાથે સતત જોડેલા છે, આજે આપણે બહુ સારી રીતે લાભ મળ્યું છે આપણા મુંબઈથી બીસીસીઆઈ લેવલ 1 કોચ મળ્યું, બીસીસીઆઈ લેવલના લેવલ 1 ના કોચ, તો આજે આપણે જે મેન ઓફ ધ મેચની જે ટ્રોફી આપણે આપવાના છીએ આપણે તો એ આપણા જે અમારા વિજયભાઈ ઠાકોર જે અમારા જુનિયર અસિસ્ટન્ટ છે સર્કલમાં, મોહનભાઈ આવો લાઈન સ્ટાફમાં સવારે જે ટોસ ઉછાળ્યા હતા મોહનભાઈ અપચું લાઈન સ્ટાફ, તો હવે આપણે મેન ઓફ ધ મેચ ડિક્લેર કરશું આપણે રોઝભાઈ, ભાવનગર ટીમના ખેલાડીઓને વિનંતી કે આપણે ટોસ માટે મેદાન ઉપર આવી જઈશું,
એની અંદર એ વારી ક્લિયર આવી સિકો ફોટો પડતા ફોટો એક મિનિટ એક 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 જસ્ટ મિનિટ જસ્ટ મિનિટ એક મિનિટ ફોટો કાઢવો છે ખાલી ઉભા રહી સામે જઈએ સામે હા થોડો સામે જઈએ સામે ક્યાં ગયા મેન ઓફ ધ મેચ ક્યાં ગયા મેન ઓફ ધ મેચ ક્યાં ગયા ક્યાં ગયા મેન ઓફ ધ મેચ ક્યાં ગયા રોઝભાઈ એ રોઝભાઈ ભાઈ તમે લઈ આવો તમારો કપ લઈને આવો બોલવાનું હોય બે શબ્દ આપણે હાલો આપણે બોલીએ હમણાં મજા આવે આપણે તો ઇન્ટરવ્યુ રોઝભાઈ ફોટોમાં પડ્યો તો મળ્યું આજે મિત્રો આપણે રાજકોટ ટીમ વિન થઈ છે એના મેન ઓફ ધી મેચ મારા સાથે ઊભા છે એમને કપ મળ્યું છે અને
બીસીસીઆઈના લેવલના કોચ એ પણ આજે આપણે ભેગા જ હતા, તો એમના સાથે આપણે આજે એમને ચર્ચા કરીશું. તો રોજભાઈ આજે કેવું લાગે છે તમને? તમે તમારી મેચ ફાઇનલમાં આવી ગઈ છે. કોંગ્રેચ્યુલેશન મારી ટીમ ને બધાને. આજે હું થોડુંક આટલા ટાઈમથી મારી ટીમમાંથી રમું છું, ટ્રાય કરજો. અને મારી ટીમે મારી ઉપર વિશ્વાસ રાખ્યો અને મને ફર્સ્ટ બોલિંગ. થેન્ક યુ સાહેબ. રિસ્પોન્સ સારી, સપોર્ટ રમે અને મારી ટીમને મારી પાસે આશા છે હું સારી બોલિંગ કરું અને એક વિકેટ ટેકિંગ કરું એવી મારી ટીમ મારી પાસે આશા રાખે છે. એટલે મેં આજે મારી ટીમ અને મારા કેપ્ટન જે મારી ટીમ અને મારા કેપ્ટન ઉપર મારી આટલા ટાઈમથી મારી ઉપર ભરોસો દેખાયો અને મેં એટલા માટે પરમિશન આપી મારી ટીમને ફાઇનલ સુધી પહોંચાડી. કેટલી વખત મેન ઓફ ધ મેચ બન્યા છો? મારી લાઈફમાં 13 વર્ષના ક્રિકેટમાં આ બીજી વાર મેન ઓફ ધ મેચ. ઓકે ઓકે સર, એમાં કચ્છમાં પહેલી વખત છે? કચ્છમાં પહેલી વખત. રાજકોટ. અને ફાઇનલી શું તમે 14-40 ઓવરની મેચ હતી, એમાં પણ તમને બોલિંગ પણ ઘણી બધી કરવા મળશે, તો 40 ઓવરની મેચમાં તમારું શું ટાર્ગેટ હશે? મારો ટાર્ગેટ એ છે કે સામેની ટીમના બેટ્સમેનને પ્રેશર આપી અને વિકેટ લેવાનો મારો પહેલો ટાર્ગેટ હશે અને જે મારો પહેલા ગાડીનો વિશ્વાસ રાખી એ રીતે મારે બેટિંગ. મેં સુરેન્દ્રનગરના મિત્રો હતા એના સાથે મેં થોડી ચર્ચા કરી હતી અને એમણે પણ મને કીધું કે અમારા પાસે સામે જે ટીમ આવે છે બે ધુરંધર ટીમ છે, ભુજ હોય કે રાજકોટ હોય, તો રાજકોટની ટીમ તો બહુ જ સારી છે અને ભુજની પણ ટીમ છે, તો જે કહેવાય કે સુરેન્દ્રનગરની ટીમ છે એના એના વિશેમાં તમે કહો. સુરેન્દ્રનગરમાં એક પ્લેયરે બહુ સારા રમ્યા હતા, મેં લાઈવ આખો એનો રેકોર્ડિંગ કરું છું અને મેં તમારા પ્લેયરો છે એના પણ ઘણા બધા લાઈવ જોયા છે, તો એમાં તમને કયા એવા પ્લેયરને તમે આઉટ કરવા ઈચ્છો છો સુરેન્દ્રનગરમાંથી? પઠાણ સર બહુ સારું રમે છે, બે ત્રણ વાર રમી શકેલ છે. એને કઈ રીતે રમાડવું? બેઝિક તમે તમે હમણાં સર્વિસ ક્યાં ક્યાં ચાલુ છે? મિત્રો, રાજકોટ સિટીના મેન ઓફ ધ મેચ રોઝભાઈ ભેગા હતા, બહુ મજા આવી. એમનું ટાર્ગેટ એમણે નક્કી કરી રાખ્યું છે કે કાલની ટીમ માટેનું, અને હવે આ મેચ હવે અહીંયા પૂર્ણ જાહેર કરીશું અને ટૂંક સમયમાં બપોર પછી થર્ડ પોઝિશન માટેની જે મેચ છે એના માટે હું ફરી તમને લાઈવ તમારા સાથે જોડાઈશ. એન્ડ ગુડ બાય, કોંગ્રેચ્યુલેશન. તમે આ વિડીયો જોજો, લાઈવ પણ જોઉં છું, લાઈવ કરીને આપણા પરિવારને બતાવજો કે અમે યુટ્યુબ ઉપર આવ્યા છીએ, યુટ્યુબ ઉપર તમે આવ્યા છો અને કાયમ રહેશો આનામાં, બરાબર? તમે લાઈક કરજો, કોમેન્ટ આપજો અને શેર કરજો.
છે મોડલિંગ પોસ્ટ છે હલો ખણી ગયો હલો પ્લેટ ઘણા જમવાનું પણ લાવી બતાવીએ આપણે લાગી